ડિશા તાલુકાના ભીલડી પોલીસ મથકની હદમાંથી બે અલગ અલગ ગાડીમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ભીલડી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો, જેમાં દારૂ તેમજ વાહનો મળી કુલ રૂપિયા 22.88 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી એક વાહન કચ્છ પાસિંગની ગાડી પણ હતી. ભીલડી PSI SV આહિર સ્ટાફના વિહાજી નવીનભાઈ, શૈલેષભાઈ, દિલીપભાઈ અને વિષ્ણુભાઈ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ભીલડી પુલ નજીક નાકાબંધી કરી હતી, જ્યાં ડીસા તરફથી આવતી સ્કોર્પિયો નંબર GJ12AK4165ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂપિયા 3,60,800ની કિંમતના વિદેશી દારૂની 902 બોટલો મળી આવી હતી. આ અંગે વાહન ચાલક હરિયાણાના જગવીરસિંહ, મહેન્દ્રસિંહ જાટ, ઢેકજીભાઈ રામકુલ જાટ અને પરમજીતસિંહ શમશેરસિંહ જાટની અટકાયત કરી હતી, જ્યારે અર્ટિકા ગાડી નંબર GJ6NB1072નો પીછો કરી ઊભી રખાવી હતી, જેમાંથી રૂપિયા 1,25,300ની કિંમતની વિદેશી દારૂની 180 બોટલો મળી આવી હતી, જેનો ચાલક નાસી ગયો હતો. આ ઉપરાંત પાયલોટિંગ કરી રહેલ સ્વિફ્ટ કાર નંબર HR21J6864નો ચાલક પણ ગાડી મૂકીને નાસી ગયો હતો. આ અંગે ત્રણેય વાહનો તેમજ મળી આવેલ કુલ દારૂ મળી કુલ રૂપિયા 22,88,600નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.